નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક આપણે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ઉનાળાની સીઝન ચાલી રહી છે જે લોકો જોડે એટલે કે જે ખેડૂતો જોડે સિંચાઈની સગવડ છે એ બધા ઉનાળુ પાક આપણે ત્યાં લે છે અને જેમની જોડે સિંચાઈની સગવડ નથી એ ઘણા બધા ખેડૂતો એટલે હવે આપણે ચોમાસાને બહુ ઝાઝા દિવસ રહ્યા નથી લગભગ બે મહિના જેવો સમય આપણે ત્યાં રહ્યો છે એટલે કેટલાક ખેડૂતો હવે આપણે ત્યાં ચોમાસાની ખેતીની તૈયારીઓની પણ આપણે શરૂઆત થઈ ગઈ છે આપણે ખાતરો ભરવાથી લઈ અને ખેતી આપણે જે તૈયાર કરવાની હોય છે એની જમીન તૈયાર કરવાની આપણે ત્યાં શરૂઆત થઈ ગઈ હોય છે પરંતુ આ બધાની વચ્ચે ફરીથી આપણે ત્યાં એક કમોસમી વરસાદ ફરીથી એનો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે અને ફરીથી આ બધી ગતિવિધિઓમાં એટલે ઉનાળુ પાક કેટલાક લોકોનો બગડવાની પણ શક્યતા છે અને તમે ઉનાળાની ખેતીની તૈયારી કરી રહ્યા છો તો પણ તમે થોડાક દિવસ એટલે ચાર પાંચ દિવસ પછી આપણે ત્યાં ફરીથી રાઉન્ડ આવે તેવી શક્યતા છે તો એમાં પણ તમારે ફરીથી બ્રેક લાગશે એવી શક્યતા દેખાઈ રહી છે તો શું છે આખી સ્થિતિ આવનારા દિવસોમાં ક્યારે વરસાદ શરૂ થશે ક્યાં સુધી ગરમી છે શું છે એની આપણે આજે નિરાતે વાત કરીશું આ વિડીયોમાં તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને એક મારી વિનંતી છે કે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ચોમાસામાં આપણે સતત માહિતી આપીશું વરસાદની પણ એના સિવાયની પણ માહિતી આપણે આપીશું જેથી બધેને કામ આવે ને બીજું ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને લાઇક કરી દેજો વિડીયો શેર કરજો જેથી બીજા લોકોને કામ આવે તો આપણે શરૂઆત કરીએ કે શું સ્થિતિ છે તમે જુઓ કે આપણે આજે જે વાત કરતા હતા એ મુજબ તમે જુઓ કે અત્યારે જે ગરમીની સ્થિતિ છે ને આવનારા ચાર પાંચ દિવસ સુધી આપણે ત્યાં ગરમી રહેવાની શક્યતા છે એટલે ચાર પાંચ દિવસ સુધી ગરમી રહેશે અને ગરમી જે મોટે ભાગે આપણે ત્યાં ગરમી જે પડે છે એ લગભગ કચ્છના જે વિસ્તારો છે કચ્છની આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર આપણે ત્યાં સૌથી વધારે ગરમી પડતી હોય છે આવનારા દિવસોની અંદર આ તમને જે પીળો કલર દેખાય છે આ બધા જ જે વિસ્તારો છે એની અંદર ગરમી વધવાની શક્યતા છે લગભગ પારો જે છે એ ચાલીસ ડિગ્રીની આસપાસ ઘણા બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જાય તેવી શક્યતા રહે તેવી શક્યતા છે કારણ કે એના પછી લગભગ સત્યાવીસ અઠ્યાવીસની આસપાસ આપણે ત્યાં જે છે એ વરસાદની શક્યતા દેખાઈ રહી છે હું તમને બતાવું કે વરસાદની જે શક્યતા છે આંકડા કે મોડેલ હવામાન વિભાગનું જે છે એ શું કે છે તો તમે જુઓ કે જે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ ગુજરાતના કેટલાક વિસ્તારો જે છે એની અંદર હવામાન પલટાય તેવી શક્યતા છે એટલે ફરીથી એટલે આપણે જે ગુજરાતમાં જ હવામાન ખાલી પલટાઈ એવી શક્યતા નથી બાકીના બધા જે વિસ્તારો છે રાજસ્થાનના વિસ્તારો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દક્ષિણ ભારતના વિસ્તારોનો ઉત્તર ભારતના વિસ્તારો જે છે એ બધેની અંદર આપણે ત્યાં લગભગ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસથી વરસાદ શરૂ થશે ને ચાર કે પાંચ દિવસનું જે છે એ લગભગ ચાર અત્યારે એવું અનુમાન છે કે ભાઈ ચાર કે પાંચ દિવસ સુધી આ કમોસમી વરસાદનો રાઉન્ડ ફરીથી ચાલે તેવું અનુમાન અત્યારે છે આવનારા દિવસોની અંદર આમાં જે ફેરફારો થશે હું તમને જણાવતો દઈશ કારણ કે આ મોડલ છે જે આગાહી કરે છે આગાહીનો અર્થ જ એવો છે કે શક્યતા છે આ શક્યતાઓમાં ફેરફાર થતી હોય છે જેમ જેમ આપણે નજીક આવીશું એમ એ હું તમને જિલ્લા વાઈઝ પણ જણાવીશ કે કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ તમે જુઓ કે જે શરૂઆત થવાની છે ભાગે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે બધા વિસ્તારો છે ત્યાંથી શરૂઆત થશે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી એના પછી દાહોદ છે પંચમહાલ છે મહીસાગર છે એ બધા જે વિસ્તારો છે તાપી છે ડાંગ છે નવસારી વલસાડ આ બધા જે વિસ્તારો છે એની આસપાસથી વરસાદ શરૂ થાય એવી આપણે શક્યતા દેખાઈ રહી છે અને પછી એ ગુજરાતમાં આ જે આખું જે સ્થિતિ છે ગુજરાતમાં એ પછી આ રીતે લગભગ આગળ વધશે અને ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે એની અંદર આખું જે વાતાવરણ છે આ બધું આપણે ત્યાં ભાગના વિસ્તારોની અંદર લગભગ હવામાન પલટાઈ જશે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે આપણે ત્યાં કે ભાઈ આવનારા દિવસોની અંદર ફરીથી અને લગભગ એ બીજી ત્રીજી તારીખ સુધી આપણે ત્યાં વરસાદ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે અત્યારે કોઈ ભારે કે અતિ ભારે કે વધારે વરસાદની હાલ શક્યતાની કોઈ આપણે માહિતી એટલા માટે નથી આપતા કારણ કે હજી આમાં ફેરફાર થશે પછી જેમ જેમ નજીક જઈશું આપણે એમ એમ આપણે ખબર પડશે કે કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ કે શું થવાનું છે એની આપણે ત્યાં શક્યતા પછી આપણે દેખાશે કે ભાઈ કેવી રીતે શું છે અને આ જે બધી સ્થિતિ છે એ સ્થિતિ આપણે ત્યાં કેવી રીતે આપણે ત્યાં કેમ ઉત્પન્ન થશે શું છે એની પણ આપણે થોડી ઘણી વાત કરીએ કે ભાઈ અત્યારે જો શું સ્થિતિ છે અને પછી આવનારા દિવસોની અંદર ફરીથી શું સ્થિતિ થવાની છે તમે જુઓ કે અત્યારે જે છે એ ચાર પાંચ દિવસ સુધી આપણે ત્યાં લગભગ જે ઉત્તર એટલે પશ્ચિમ પ્ર ભારત જે છે પશ્ચિમ ભારત એટલે તમે અહીંથી જુઓ કે લગભગ આ બધા જે વિસ્તારો છે આ તરફના જે વિસ્તારો એની અંદર આપણે ત્યાં ગરમી રહેવાની શક્યતા છે અને એના પછી આવનારા દિવસોની અંદર અત્યારે જે વરસાદ ભાગે પડશે એ લગભગ અહીંયા વરસાદ પડશે અને આ બધા જે વિસ્તારો છે ઉપરના આ બધા વિસ્તારો ત્યાં વરસાદ પડવાની શક્યતા છે અને આ બધા જે ભાગ છે એની અંદર વરસાદ પડવાની શક્યતા છે અત્યારે ચારથી પાંચ એટલે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ સુધી આપણે ત્યાં વરસાદની શક્યતા નથી પરંતુ એના પછી હવામાન પલટાશે અત્યારે એક એન્ટી બનેલું છે પછી એવું દેખાઈ રહ્યું છે કે લગભગ એક અરબસાગરની અંદર કદાચ સિસ્ટમ બને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કદાચ આ તરફથી આવશે કે શું એની અમે તમને માહિતી આપીશું તમને તો એ બધી સિસ્ટમો ભેગી થશે લગભગ ફરીથી આખા ભારતની અંદર એવું અનુમાન છે કે આખા ભારતની અંદર લગભગ ફરીથી ચોમાસા જેવો માહોલ મે મહિનાની શરૂઆતમાં થઈ જશે જે માર્ચ મહિનામાં આપણે ત્યાં વરસાદ પડ્યો હતો એવો માહોલ ફરીથી થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે સિસ્ટમ કેવી રીતે આવશે ક્યાં બનશે કેટલી મજબૂત બનશે એ બધી વાત આપણે આગળ જઈને કરીશું કારણ કે અત્યારે થોડું વહેલું ગણાશે એટલા માટે વહેલું કે તમે ચોક્કસ અને સ્પષ્ટ આગાહી ના કરી શકો પરંતુ વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે જેમ જેમ એમાં ફેરફાર થશે એમ એમ હું તમને જણાવતો રહીશ અને બાકીના જે ચોમાસું જેમ આવશે એમ ચોમાસામાં આપણે ત્યાં શું ફેરફારો થવાના છે ચોમાસું કેવી રીતે આવશે ચોમાસાને કયા કયા પરિબળો અસર કરશે એની પણ આપણે આગળના દિવસોમાં વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે એને આપણે હું જણાવી દઉં કે આવનારા દિવસોની અંદર આપણે ચોમાસા પર પણ વાત કરવાની શરૂઆત કરવાના છીએ તો તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસ જણાવજો બીજું વિડીયો શેર કરજો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને લાઈક કરી દેજો યુટ્યુબ ચેનલ ઉપર તમે એને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો કારણ કે તમને સતત ચોમાસાની અને વરસાદની માહિતી આવનારા દિવસોની અંદર આપણે આપવાના છીએ અને જે માહિતી તમને મળવાની છે તો આજે એટલું જ અને તમે ચોક્કસથી મને કોમેન્ટ કરજો કે વિડિયો કેવો લાગ્યો છે કારણ કે મોટાભાગની કોમેન્ટનો જવાબ નથી આપી શકતો પણ તમે કોમેન્ટ જોઈએ છે ખરા કે જેથી અમને પણ માહિતી મળે કે તમારે ત્યાં શું સ્થિતિ છે